અમદાવાદના અનેક વિસ્તારોમાં વિકાસના કામોને લીલી ઝંડી અપાઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા વર્ચ્યુઅલી હાજરી અપાઈ 195 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ કરાયું. 5 સ્માર્ટ શાળાનું લોકાર્પણ કરાયું. સનાતલ ખાતે ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયું. 2 સિનિયર સિટીઝન પાર્કનું લોકાર્પણ કરાયું. ધારાસભ્યો પણ તે પ્રસંગ ઉપસ્થિત રહ્યા હતા. તો છેલ્લા 6 વર્ષ અનેક શાળાને સ્માર્ટ શાળા બનાવાય છે તેવું નિવેદન અમિત શાહે આપ્યું છે. પ્રાથમિક શિક્ષણમાં 459 શાળામાં 1.70 લાખ બાળકોનો અભ્યાસ હવે જોવા મળશે. ગાંધીનગરમાં 96માંથી 28 સ્માર્ટ શાળા બનાવ્યા છે. 3000 વિદ્યાર્થીઓ એમસી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. સક્ષમ બન્યું છે. એ ગુડ ગવર્નન્સ ની આટલી સિદ્ધિ આપણને આદરે નરેન્દ્રભાઈ મોદી અને આપણા સૌના લોક લાડીલા શ્રી અમિતભાઈ શાહની જોડીના પરિણામે મળી રહ્યું છે. આદરણીય વડાપ્રધાન શ્રી ના દિશા દર્શનમાં ગુજરાત ગુડ ગવર્નન્સ થી દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે. શિક્ષણ, આરોગ્ય, સામાજિક સેવાઓ, કૃષિ, ગ્રામીણ વિકાસ દરેક ક્ષેત્રે પ્રાયોરિટી નક્કી કરી પોલિસી બનાવી અને પરફોર્મન્સ દ્વારા ગુજરાતને વિકાસના નવા બેંચમાર્ક આપણે 2 દાયકામાં મેળવ્યા છે. હવે શ્રી નરેન્દ્રભાઈ અને અમિતભાઈના દ્રષ્ટિકોણ નેતૃત્વમાં એડવાન્સમેન્ટ, એન્હાન્સમેન્ટ અને ડેવલપમેન્ટથી વિકાસની વૈશ્વિક રફતાર તરફ આપણે જવું છે. વડાપ્રધાન શ્રી 2047 સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય રાખ્યું છે. આ માટે તેમણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણને ડ્રાઇવિંગ ફોર્સ તરીકે આ વર્ષના બજેટમાં ખૂબ મહત્વ આપ્યું છે. હવે વિકાસની ગાડી ટોપ ગિયરમાં નાખી તીવ્ર ગતિ પકડવા એમણે આહ્વાન કર્યું છે. ગુજરાતે એમના આહ્વાનને ઝીલી લઈને આવનાર 5 વર્ષમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 5 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવાનું આયોજન આ વર્ષમાં બજેટમાં કર્યું છે. આ વર્ષનું બજેટ રાજ્યના ઇતિહાસનું સૌથી મોટું બજેટ 3 લાખ કરોડ રૂપિયાનું ફાળવ્યું છે. 5 સ્તંભ પર વિકાસની યાત્રા આપણે ઉન્નત બનાવવાના છીએ. એમાંનો પહેલો સ્તંભ છે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને પાયાની સગવડો અને સોશિયલ સિક્યોરિટી પૂરી પાડવી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ અને આપણા લોકલાડીલા સાંસદ અમિતભાઈએ જે કહેવું તે કરવું ધ્યેય મંત્ર આપણને આપ્યો છે. ગાંધીનગર લોકસભા મત વિસ્તાર દેશનો શ્રેષ્ઠ મત વિસ્તાર, હરિયાળો મત વિસ્તાર બને એ માટે પાયાની સુવિધા, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ અનેક કામો શ્રી અમિતભાઈના નેતૃત્વમાં